પણ આ તારી બૈરી એની બેન ને એની બેનપણીઓને ફોન કરવા મંડી જ પડે છે. અરે બબલી શું ચાલે છે, અરે ચકલી શું ચાલે છે. બબલી કહેશે કે ઘરમાં પંખા ચાલે છે અને ચકલી કહેશે કે ઘરમાં ટીવી ચાલે છે. તો અરે તમારા ટીવીને પકડી રાખો, ને તો ચાલતું ચાલતું બાજુવાળાના ઘરમાં ઘૂસી જશે ને તો એ લોકો તો ટીવી જોશે અને બધું બિલ આપણે માથે પડશે. લાઇટનું બિલ આ જુઓ, લાઇટનું બિલ 460 વોલ્ટનો ઝટકો લાગે ને એવું આવ્યું છે, 3000 રૂપિયા. બરાબર છે, આવે જ ને. સ્કૂલના છોકરાઓ જેટલી સિન્સિયરિટીથી હોમવર્ક કરતા હોય છે ને, એટલી સિન્સિયરિટીથી તમારી બા ટીવી ઉપર કજિયાળી સિરિયલો જોતા હોય છે. અને પાછા એ સિરિયલોની વેમ્પિશ વહુઓને જોઈ જોઈને બબડે રાખે છે. અમારા ઘરમાં એ આવી જ છે, અમારા ઘરમાં એ આવી જ છે. હા, હું તો કજિયાળી સિરિયલો જોઉં છું ને, પણ આ તારી બૈરી પેલા ભૂતાવળ છાપ બધી સિરિયલો જોય છે. કોઈ હે આહટ એવી બધી જાતની ભૂત. મારા હોરર પ્રોગ્રામ છે ને અઠવાડિયામાં એકવાર આવે છે, તમારો ખખડાટ તો રોજ આવ્યા રાખે છે. હા, એ લોકો પણ આપણા ઘરમાંથી જ પ્રેરણા લેતા હશે કેમ. અરે પ્રેરણા લીધી હોત ને તો જા જાતનો મસાલો મળત એ લોકોને, પણ આ તો બધું એકનું એક જ ચાલ્યા કરે છે. અને એમાં પેલી કઈ સાસ ભી કભી બહુ થી, એ સિરિયલ તો એટલું બોર કરે છે કે ન કરો વાત. એ હા, બા શું થયું, પેલી તુલસીની યાદાશ જતી રહેતી ને, એ પાછી આવી કે નહીં? અરે એ તો છોકરું જણવા ગઈ ને એટલે રોલ કાપવા માટે યાદાશ જતી રહી. છોકરું કુરિયર થશે ને યાદાશ પાછી આવશે. અરે બા, છોકરાનું કુરિયર ન હોય ડિલિવરી હોય. આજે ડિલિવરી કે કુરિયર, છોકરું તો છે જ ને. ચાલો આ જો જો જો, પેલા છે ને તે પેલા મિહિરની યાદાશ જતી રહી, બરાબર ને? પછી તુલસી, તુલસી એની યાદાશ જતી રહી. પછી હવે બાની યાદાશ જતી રહી છે. આપણે તો બસ યાદ રાખવાનું કે કોની કોની યાદાશ જતી રહી છે. હે ભગવાન, એટલો કંટાળો આવી ગયો છે કે ન પૂછો વાત. ખરેખર બા, ઇવન પેલા હોરર શોમાં પણ કઈ ભલીવાર રહ્યો નથી. હો મોરી ઓ વાત ને પાછી તમે તમારી ગલીમાં લઈ ગયા. ખાલી ટીવી જોવાથી લાઈટ નું બિલ આટલું ના આવે. હા બરાબર છે, ના જ આવે. પણ આપણે જો રોજ ઘરમાં દિવાળી મનાવીએ ને તો દિવાળો નીકળી જાય એટલું બિલ તો આવે છે. એટલે તારી બાની રૂમમાં જઈને જો, ભગવાનના મંદિરની અંદર જે ઇલેક્ટ્રિકનો અખંડ દીવો ચાલે છે ને એ તો સમજ્યા, પણ મંદિરની આજુબાજુ જે લાઇટની 24 કલાક સિરીઝ ચાલે છે ને એ જોઈને એવું લાગે છે કે ભગવાન મંદિરમાં નહીં ડિસ્કોમાં બેઠા છે. મારા ભગવાનનો દીવો એને દેખાય છે, પણ આ બેડરૂમમાં ફૂલ એસી ચાલુ કરીને ગોદડા ઓળીને સૂવે છે, અને દિવસે પણ બાથરૂમમાં ટ્યુબલાઇટ ચલાવે છે અને ટોસ્ટરમાં બેસીને છાપા વાંચે છે. ટોસ્ટરમાં? બા, ટોયલેટને ટોસ્ટર કહે છે ને ટોસ્ટરને ટોયલેટ. હા, ગઈકાલે ફઈબાના બહુ એમના દીકરા સાથે આવ્યા હતા ને તો બા શું કહેતે ખબર છે? બીટો બેસો બેસ, હું હમણાં ટોયલેટમાં બ્રેડ નાખીને તને ટોસ્ટ બનાવીને આપું છું. બા તું આવું બોલી? હા હા, તો બોલી, એમાં શું થઈ ગયું? અરે જો અંગ્રેજો ગુજરાતી જેવું બોલે એવું હું અંગ્રેજી બોલી. એવું પણ બા, ટોયલેટના બ્રેડ કેટલું ખરાબ લાગે યાર. અરે ટોયલેટના બ્રેડ ની ક્યાં માંડે છે, તારી બૈરી તો આખી આખી થાળી ટોયલેટમાંથી લાવે છે. શું? હા, છાપા ફાજતા વાજતા એ થાકી જાય તો પછી રાંધણ કલાની ચોપડીઓ વાંચે છે, એમાંથી નવા નવા અખતરા તારી ઉપર કરે છે, એટલે જાજરામાં વાંચેલું રસોડામાં રંધાય છે. તો શું થઈ ગયું? જો રસોડામાં રાંધેલું જાજરામાં જઈ શકે છે તો જાજરામાં વાંચેલું રસોડામાં કેમ નહીં રંધાય? અને આ તમારો દીકરો, એને પણ જીભના ચસકા કઈ ઓછા નથી ને? આ નથી ખાવું, પેલું નથી ખાવું, એક તો આ નથી ભાવતું, પેલું નથી ભાવતું, એકનું એક સંતાન હતું એ પણ ઢંગથી ઉછેર્યું નથી. હા, તો તેને ઉછેરીને મોટો કર્યો હશે એમ જ ને. અરે જીભના ચસકાની ક્યાં માંડે છે, બિચારો ખાવા માટે તરસી ગયો છે. પૂરણપોળી ખાવી હોય તો કહેશે નહીં 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 વજન વધી જશે. સુખડી ખાવી હોય તો કહેશે કે નહીં હાર્ટ અટેક આવી જશે. અરે બિચારો વગર માંદગીએ હોસ્પિટલ જેવું ખોરાક ખાય છે. અને તું તું ટ્રકના ક્લીનરની જેમ, અરે આને દે આને દે આને દે આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમની ઉપર કેક, કેકની ઉપર પાછી બીજી મીઠાઈ, બસ આને દે આને દે આને દે. હું જો ખાઉં છું ને તો 1 કલાક વોક એ લઉં છું. તે વોક લઈને પાછી રબડી ખાઈને આવે છે. તમે મારા વોક પર પણ વોચ રાખો છો? તમે જાસૂસી પણ કરો છો બા મારી? મારે જાસૂસી કરવાની જરૂર જ નથી, અમને તો ઘર બેઠા બધી ખબર મળી જાય છે. પત્રકારની માં છું ને, અમારા માણસો તો નર્કમાં છે. હવે આ નર્ક અને સ્વર્ગની ચર્ચા છોડો, આ જ રીતે ખર્ચા વધતા રહ્યા ને તો આપણું જીવન નરકમય થઈ જશે, એટલે ખર્ચા ઘટાડવાની ચર્ચા કરો ને પ્લીઝ. તારી બા ને કે
આપણે કઈ પણ કરવાની વાત કરીએ ને તો સૌથી પહેલા એક મસ્ત ડાયલોગ આવે છે કે વહુ બેટા હાથ ચટી પેટ ના ભરાય, વાળ મૂંડવાથી મરદા હલકા ના થાય. એ બા, તું આવા કાદરખાન છાપ ડાયલોગ મારે. અરે ગુલશન ગ્રોવર ની બેન સામે કાદરખાન છાપ ડાયલોગ જ મરાય. અરે બીજું તને એક વાત કહું, એટલે કરકસરની વાત કહું તને. પલંગ પર પાથરવાની ચાદર ડ્રાય ક્લિનિંગમાં નાખે છે અને તારા પૈજામાને ઇસ્ત્રી કરવાનું કહું તો કે છે રેવા દો ને, ઘરના છે ને, હવે ઇસ્ત્રી કરવાની શું જરૂર છે? હા તો બરાબર છે, ઘરમાં ઇસ્ત્રી કરેલા પૈજામા પહેરીને ક્યાં ફરવા જવું છે તારે? તો ડ્રાય ક્લિનિંગ વાળી ચાદર પર સૂઈને ધોબીના સપના જોવા છે. વોશિંગ મશીન તો છે ને? વોશિંગ મશીન? એ બાબુ, મને વોશિંગ મશીન પરથી યાદ આવ્યું, તારી બા વોશિંગ મશીનમાં વોશિંગ પાવડર એવી રીતે નાખે છે જેવી રીતે ચામાં ખાંડ નાખતા હોય. પેલો કંપની વાળો ચોખ્ખે ચોખ્ખું કહીને ગયો છે કે આમાં તમે એક ચમચીથી વધારે પાવડર નાખશો તો મશીન બગડી જશે. પણ તમારી બા શું કહે છે ખબર છે? પાવડર આપણો, પછી આપણે એક ચમચી નાખીએ કે ત્રણ, એ આપણને કેનાર કોણ? બોલ. તો બરાબર જ છે ને, વોશિંગ મશીન આપણું, પાવડર આપણો, તો કેટલો નાખવો એ કેવા વાળો એ કોણ? સાંભળો ને બાબુ, આવી જ રીતે દરેક વાતમાં પોતાની ચલાવે છે. હા તે ચલાવું જ ને, આ ઘર મારું છે. મારું. મને એમ કહો કે આ ઘર અમારું ક્યારે થશે? જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી આ ઘર મારું જ રહેશે. તો એ તો જણો કે મરવાના ક્યારે છો? એકદમ તો કઈ કેમ કે માર માર ને માર બાપ મર્યા વગર દીકરો ખરા અર્થમાં જુવાન નથી થતો. ના ના, હવે કહેવત બદલી નાખવી જોઈએ કે સાસુ ના મર્યા વગર બહુ નું પોતાનું ઘર ક્યારેય નથી થતું. એટલે તું મારા મરવાની કામના કરે છે? કામનાઓ કરવાથી પૂરી થતો રડવાનું શું હતું? ના ના, તમે જીવો, તમે 100 વર્ષ જીવો બા, અને જો બને ને તો આ ઘરને તમારા છાતી ઉપર બાંધીને લઈ જાઉં ઉપર તમારી સાથે. બાબુ બાબુ, આજે એક વાતનો ફેસલો થઈ જવો જોઈએ. જો તારે મારી સાથે રહેવું હોય તો આપણું પોતાનું ઘર હશે. જો એકતા, આપણા લગ્ન થયા ત્યારે મેં તને ચોખ્ખે ચોખ્ખું કહી દીધેલું કે મારી બાનું મારા સિવાય બીજું કોઈ નથી, અને ત્યારે તું શું બોલી તે તને યાદ છે? બરાબર યાદ છે, કારણ કે મેં જ કીધું તું કે ના બાબુ, તારી બા તો આપણી સાથે રહેશે. પણ ત્યારે મને ખબર નહોતી ને કે તારી બા તો બાપ રે બાપ છે. હા, અને જ્યારે આ ઘરમાં આવી ત્યારે મને તો એમ થયું હતું કે આહા, આ તો મારા ગયા જન્મના પુણ્ય છે. પણ અનુભવ પરથી હવે સમજાઈ ગયું કે આ તો મારા ગયા જન્મના પાપ છે. બા, તું તો થોડી વાર મોઢું બંધ રાખ. હું શું કામ મોઢું બંધ રાખું? અરે તારા બૈરીની 12 હાથની જીવડી પર તો તારાથી લગામ અપાતી જ નથી. હજી શું લગામ આપશે? હાથ તો ઉપાડી લીધો, કાલે રાખો એ મારશે, અને પરમ દિવસે હાથ તો શું આંખ કાઢવાની જરૂર નહોતી પડી. તમારી જેમ હાલી નીકળેલા નતા અમે? હા હા, અમે જ હાલી નીકળેલા છીએ, વંઠી ગયેલા છીએ. તો તગડી મૂકી ને અમને કાઢી નાખો ઘરમાંથી અને લઈ આવો. બાબુ તું લગ્ન કરી લે, હું તારો રસ્તો સાફ કરી આપું છું. હું અહીંયાથી જઈ રહી છું. અરે કા તો હું તારા લગ્નમાં પાછી આવીશ, કા તારી બાની સાદડી. એકતા મારી વાત સાંભળ. એકતા, એ જવા દે. ભલું થયું ભાંગી જંજાળ. શું ભાંગી જંજાળ? અહીંયા મારો સંસાર ભાંગી જશે. ભાંગશે તો નવું આવશે. અને આ તો છે ને, તને ને મને દબડાવવાના બધા ત્રાગા છે ત્રાગા એના. બાકી એ બરાબર જાણે છે કે આવો વહુ ઘેલો વર એને ક્યાં મળવાનો. અલ્યા કમાલની ટ્રેજેડી છે. બા મને વહુ ગેલો સમજે છે અને બૈરી મને માવડિયો સમજે છે. આમાં મારે મારી જાતને શું સમજવું? તે હું તને સમજાવું છું. જો તું એને સમજાવી પટાવી ને પાછો લઈ આવવાની કોશિશ કરીશ ને તો એ તારા માથે ચડી જશે. એના કરતા હું તને એવો રસ્તો દેખાડું છું કે સીધી દોર થઈને પાછી આવશે અને તારો હાથ પણ ઉપર જ રહેશે. હમણાં તો શ્વાસ ઉપર રહે છે, હાથ ઉપર રહેશે, એવો કયો ઉપાય છે?
તું વકીલ કરી છુટ્ટા છેડાની નોટિસ માં છુટ્ટા છેડાની નોટિસ હા છુટ્ટા છેડાની નોટિસ છુટ્ટેથી એના મોઢા પર માર એટલે ઉઘાડા પગે પાછી દોડતી આવશે